નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 14 સપ્ટેમ્બર 2019 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોની PDF જોઈતી હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. આજનો પહેલો પ્રશ્ન, તાજેતરમાં દિલ્હીમાં ઓડ ઇવન સ્કીમ લાગુ કરવામાં આવી તે કઈ તારીખથી કઈ તારીખ સુધી લાગુ થશે? તો તેના જવાબમાં આવશે 4 નવેમ્બરથી 15 નવેમ્બર, એટલે કે આન્સર એ. દિલ્હીમાં ઓડ ઇવન સ્કીમ જે છે તે 4 નવેમ્બરથી 15 નવેમ્બરના રોજ પ્રદૂષણ ઓછું કરવા માટે લાગુ કરવામાં આવશે. સૌ પ્રથમ 2016માં દિલ્હીમાં ઓડ ઇવન સ્કીમ લાગુ થઈ હતી. આ સ્કીમની અંદર એવું હોય કે તમારી નંબર પ્લેટમાં છેલ્લો ડિજિટ ઇવન હોય તે દિવસે ઇવન નંબરવાળી ગાડી જ ચાલશે, અને તેની પછીના દિવસે નંબર પ્લેટમાં છેલ્લો ડિજિટ ઓડ હોય તે નંબરની ગાડી જ તે દિવસે ચાલશે. ત્યારબાદનો પ્રશ્ન, ભારત અને થાઈલેન્ડ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ થયો તેનું નામ જણાવો. તેના જવાબમાં આવશે મૈત્રી, એટલે કે આન્સર સી. હવે ભારત અને શ્રીલંકાની વચ્ચે જે સંયુક્ત સૈન્ય અભ્યાસ થાય તેનું નામ છે મિત્ર શક્તિ. ત્યારબાદ ભારત અને ચીન વચ્ચે હેન્ડ ઇન હેન્ડ, અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થાય છે સંપ્રીતિ, અને આના જવાબમાં આવશે ભારત અને થાઈલેન્ડ વચ્ચે મૈત્રી. ત્યારબાદનો પ્રશ્ન, દક્ષિણ પૂર્વ એશિયાનું સૌથી મોટું સોલાર ઉર્જા ફાર્મનું ઉદ્ઘાટન ક્યાં દેશે કર્યું? તો તેના જવાબમાં આવશે વિયેતનામ, એટલે કે આન્સર બી. વિયેતનામની કેપિટલ છે હનોઈ. ત્યારબાદનો પ્રશ્ન, ટાઈમ હાયર એજ્યુકેશન દ્વારા પ્રકાશિત કરેલ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં પ્રથમ સ્થાન કઈ વિશ્વવિદ્યાલયને મળ્યું? તો તેના જવાબમાં આવશે ઓક્સફર્ડ યુનિવર્સિટી, એટલે કે આન્સર એ. આમ પહેલા નંબર પર ઓક્સફર્ડ યુનિવર્સિટી, બીજા નંબર પર કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ત્રીજા નંબર પર યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, અને ચોથા નંબર પર રહી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. અને ઓક્સફર્ડ યુનિવર્સિટી જે છે તે આવેલી છે UKમાં, જ્યારે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આવેલી છે USમાં, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ આવેલી છે UKમાં, અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી આવેલી છે USમાં. ત્યારબાદનો પ્રશ્ન, મેક ઇન ઇન્ડિયા દ્વારા શ્રીલંકામાં શરૂ થનાર ટ્રેનનું નામ જણાવો. તો તેના જવાબમાં આવશે પુલથીસી એક્સપ્રેસ, એટલે કે આન્સર ડી. આ ટ્રેનનો રેક ચેન્નાઈ ઇન્ટ્રીગલ કોચ ફેક્ટરી દ્વારા બનાવવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન, પેપ્સિકો ઇન્ડિયાની સ્પોર્ટ્સ ડ્રિંક બ્રાન્ડ ગેટરોડની એમ્બેસેડર કોને બનાવવામાં આવી? તો તેના જવાબમાં આવશે હિમા દાસ, એટલે કે આન્સર ડી. હિમા દાસ જે છે તે ઇન્ડિયન રનર છે, અને હિમા દાસને ઢીંગ એક્સપ્રેસ
તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હિમાદાસ જે છે તે અસમની રહેવાસી છે. તાજેતરમાં નિધન થયેલ અકિલસિંહ પોઇવા ક્યા દેશના પ્રધાનમંત્રી હતા? તો તેના જવાબમાં આવશે ટોંગા, એટલે કે આન્સર એ. ટોંગાના હાલના પ્રધાનમંત્રીની જો વાત કરીએ તો હાલના પ્રધાનમંત્રી છે સિમી સિક્કા, સેમી સી સિક્કા, જે હાલના પ્રધાનમંત્રી છે. ત્યારબાદનો પ્રશ્ન, 9/11 હુમલાની 18મી વર્ષગાંઠના સંદર્ભમાં અમેરિકા વિદેશ વિભાગે પાકિસ્તાનના કયા આતંકવાદીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે? તો તેના જવાબમાં આવશે નૂર વલી મસૂદ, એટલે કે આન્સર એ. ત્યારબાદ મેં તમને ગઈકાલે 13 સપ્ટેમ્બરના રોજ એક પ્રશ્ન પૂછ્યો હતો. તે પ્રશ્ન હતો, બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને દરજ્જો આપે છે? તો તેના જવાબમાં આવશે કલમ 343, એટલે કે આન્સર સી. ત્યારબાદનો પ્રશ્ન છે, અંતરિક્ષમાં પહોંચનાર પ્રથમ અંતરિક્ષ યાત્રી યુરી ગાગરીન કયા દેશના હતા? જે પ્રશ્ન ઇન્ટેલિજન્સ બ્યુરો, એટલે કે આઈબીની 2019ની પરીક્ષામાં પૂછાઈ ગયો છે, જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 14 સપ્ટેમ્બર 2019નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.